નમસ્તે વિદ્યાર્થી મિત્રો શાંતિનિકેતન વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ એમાં હિન્દી વિષય શીખીશું એમાં પાઠ ચૌદ લેખન એ પાઠ આપણે શીખીશું શબ્દ લેખન એટલે કે શબ્દોનું લેખન શબ્દોને લખવાના તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે અને સામે એમનું ગુજરાતી શબ્દોનું ગુજરાતી લખીને પણ આપ્યું છે અને આપણને સામે જગ્યા પણ આપી છે ત્યાં આપણે લખવાનું છે તો તમારે ત્યાં લખવાનું અને પછી આ બધા જ શબ્દો છે તમારે હિન્દીની નોટમાં પણ લખવાના છે તો હવે આપણે જોઈએ પઢો સમજો ઓર લીખો એટલે કે વાંચો સમજો અને લખો તો ગાય તો ગાયનું ગુજરાતી પણ ગાયત થશે તો તમે જુઓ સામે પીળા રંગમાં તમને ગાય એની સામે ગાય ગુજરાતીમાં લખીને આપેલું છે એવી જ રીતે બૈલ એટલે બળદ તો બૈલની સામે લખવાનું છે બળદ પછી ચૂહા એટલે ઉંદર હાથી એટલે હાથી હિરણ એટલે હરણ ગોડા તો ગોડો શેર એટલે સિંહ ગધા તો ગધેડું ઊંટ તો ઊંટ બંદર તો વાંદરો બકરી એટલે બકરી કૂત્તા તો કૂતરો ભૈસ તો ભેંસ ભેંસા ભેંસા એટલે પાડો અને ભૈસ એકલું છે કાનો નથી તો ભેંસ અને ભૈસા એટલે પાડો બાઘ એટલે વાઘ ખરગોશ એટલે સસલું ભાલું એટલે રીંછ ચિત્તા એટલે ચિત્તો ભેડિયા એટલે વરુ લોમડી એટલે શિયાળ અને ભેડ એટલે ગેટુ તો આમાં આપણને પ્રાણીઓના નામ છે એમના હિન્દી નામની સામે ગુજરાતી લખેલું છે એ આપણે સામે લખવાનું છે હવે સામે જોઈએ તો કેટલા વ્યવસાય કારો છે એટલે કે કારીગરો છે તો કારીગરોને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ને એને હિન્દીમાં શું કહેવાય તો કિસાન એટલે ખેડૂત સુનાર એટલે સોની ધોબી તો ધોબી નાઈ એટલે હજામ હલવાઈ એટલે કંદોઈ માલી એટલે માળી તૈલી એટલે ગાંચી તૈલી એટલે ગાંચી ઘાચી એટલે ખબર છે ને રાજગર રાજગીર એટલે કડિયો દરજી એટલે દરજી મોચી તો મોચી પંસારી એટલે ગાંધી લોહાર એટલે લુહાર કુંહાર એટલે કુંભાર સૈનિક તો સૈનિક ડાકિયા એટલે ટપાલી પોલીસ તો પોલીસ ડાક્ટર એટલે ડૉક્ટર સબ્જીવાલા એટલે કાચિયો શિક્ષિકા એટલે શિક્ષિકા ઠઠેરા એટલે કંસારો બટઈ એટલે સુથાર સપેરા એટલે મદારી અને ઘડીસાજ એટલે ઘડિયાળી તો આ નામો છે એને સામે તમારે જોઈને લખવાના છે એક બાજુ હિન્દી અને એક બાજુ ગુજરાતી પછી આ નામોનું ગુજરાતી પણ તમારે યાદ રાખવાનું પરીક્ષામાં ગુજરાતી કરો એવું પણ આવે શબ્દોનું ગુજરાતી કરો તો એ ગુજરાતી કરો એવું પણ આવી શકે અને હવે પાછળ આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં શું આપ્યું છે આપણને કોષ્ટક્ષ સહી શબ્દ ચૂન કર ચિત્ર કે સામને લીખો એટલે કે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એમને આપણે ચિત્રની સામે લખવાનું છે તો પહેલું તો આપણને સૈનિકનું ચિત્ર છે એમાં સૈનિક લખેલું છે પાછું ગુજરાતી અને હિન્દી બંને લખવાનું છે તો સૈનિકની નીચે જુઓ ઘોડાગાડીનું ચિત્ર છે તો ઘોડાગાડીને હિન્દીમાં શું કહીશું તાંગા પછી નીચે લખીશું ઘોડાગાડી પછી એની નીચે હોળીનું ચિત્ર છે તો નૌકા અને નીચે હોળી એનું ગુજરાતી લખીશું હોળી પછી રીંછનું ચિત્ર છે તો ભાલુ હિન્દીમાં રીંછને શું કહીશું ભાલુ અને રીંછ પછી નીચે કૂતરાનું છે તો કૂતા અને કૂતરો પછી હાથી તો હાથી પછી જુઓ કંદોઈનું ચિત્ર છે ને ફરસાણ પેલા મીઠાઈ બનાવે તો હલવાઈ એટલે કંદોઈ પછી વાંદરાનું ચિત્ર છે તો બંદર એટલે વાંદરો પછી ખેડૂતનું ચિત્ર છે ટ્રેક્ટર છે તો કિસાન એટલે ખેડૂત અને પતંગિયું છે તો તિતલી તો તિતલી એટલે પતંગિયું હવે આ જે શબ્દો આપણે જોયા ચિત્રો જોયા આ બધું આપણે આગળ પાઠોમાં શીખી ગયા છે આપણે હવે આવતા પ્રિય આવતા વિડિયોમાં પુનરાવર્તન કરીશું અને ત્યાં સુધી તમારે આ શબ્દો અને જે આ પાઠના ગુજરાતી છે એ નોટમાં લખીને તૈયાર કરવાનું છે ચાલો જય શ્રી કૃષ્ણ